મારા ગામની વાત, મારા નગરની વાત અને તેની સાથે હું છું ખ્યાતિ. આવતીકાલે સુશાસન દિવસની ઉજવણી કરશે ભાજપ. આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ખેડૂતોને સંબોધન કરશે. 9 કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18 કરોડ રૂપિયા જમા થશે. ગુજરાતના 248 તાલુકાઓમાં સરકાર અને સંગઠનના હોદ્દેદારો હાજર રહેશે. 248 તાલુકાઓમાં કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજાશે. ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી વિડીયો કોન્ફરન્સથી જોડાશે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નવસારીના કાર્યક્રમમાં હાજર રહેશે. તો મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકામાં, જ્યાં મંત્રી વિભાવરીબેન દવે માણસામાં, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા તળાજામાં, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ગરવાડામાં, ઉર્જા મંત્રી સૌરભ પટેલ હળવદમાં, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ માંગરોળમાં, તો કૃષિ મંત્રી આરસી ફળદુ વઢવાણમાં, મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલીમાં, પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણી ભાવનગરમાં, જૂનાગઢમાં ગોરધન ઝડપિયા, પૂર્વ મંત્રી શંકર ચૌધરી વાવમાં હાજર રહેશે. સંવાદદાતા બ્રિજેશ જોડાયા છે ફોનલાઈન પર. બ્રિજેશ, આવતીકાલે પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે, સુશાસન દિવસની ઉજવણી સંદર્ભે શું કાર્યક્રમ? જે રીતે વાત કરવામાં આવે તો આવતીકાલે પ્રધાનમંત્રી મોદીનું ખેડૂતોને મોટું સંબોધન છે. તમામ જગ્યાઓએ ખેડૂતોને સંબોધન કરવામાં આવશે. વિડીયો કોન્ફરન્સથી તમામ ગામડાઓની અંદર લાઈવ પ્રસારણ થશે અને ગુજરાતની અંદર 248 તાલુકાઓમાં આ કાર્યક્રમ યોજાશે. બીજી મહત્વની વાત એ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયા જે છે જમા થવાના છે. જે હપ્તો છે, કુલ 3 હપ્તા હોય છે, એમાંનો 1 હપ્તો જમા કરવામાં આવશે એટલે ખેડૂતોને ભેટ આપવામાં આવશે. સાથે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેના ઉપલક્ષમાં પ્રધાનમંત્રી વાત કરશે અને ખેડૂતો માટે મોદી સરકારે કરેલી કામગીરી જે છે તે અંગે વાત કરવામાં આવશે. છ રાજ્યોના છ ખેડૂતો સાથે તેમનો સંવાદ પણ થવાનો છે એટલે ખેડૂતો સાથે તેઓ વાર્તાલાપ કરશે. ખેડૂતોની કેવી કામગીરી રહી, ખેડૂતોને કેટલો લાભ મળ્યો તેના વિશેનો એમનો સંવાદ હશે અને ત્યારબાદ પોતે ખેડૂતોને સંબોધન કરશે. સંભવ એવું મનાઈ રહ્યું છે કે આવતીકાલે પ્રધાનમંત્રી કોઈ જાહેરાત પણ કરી શકે તેવી શક્યતા છે. જે રીતે આંદોલન ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન, તેની અંદર પ્રધાનમંત્રીનું આ સંબોધન ખૂબ મહત્વનું માનવામાં આવે છે અને ગુજરાતની અંદર 248 તાલુકાઓમાં સરકાર અને સંગઠનના વિવિધ હોદ્દેદારો પહોંચશે અને તેઓ પણ ત્યાં કાર્યક્રમમાં ભાગ લેશે. 100-100 વ્યક્તિઓની હાજરીમાં કાર્યક્રમ યોજાશે એટલે તમામ લોકો સુધી પહોંચવાનો ભાજપનો પ્રયાસ છે અને આવતીકાલે તમામ તાલુકાઓની અંદર જે છે આ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. સમગ્ર દેશની અંદર આ કાર્યક્રમ થવાનો છે, જેની અંદરથી ગુજરાતમાં પણ તમામ તાલુકાઓમાં કાર્યક્રમ યોજાશે. જી જી, બિલકુલ, આભાર આપની તમામ માહિતી બદલ. રાજીવ શુક્લાને બીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા. 5 લાખને બદલે ખેલાડીઓનું મેડિકલ ઇન્સ્યોરન્સ 10 લાખનું કરાયો. રણજી ટ્રોફી રમાય કે ના રમાય તેના ખેલાડીઓને વળતર ચૂકવવામાં આવશે. ઓક્ટોબરમાં આયોજિત T20 વર્લ્ડ કપ ભારતમાં જ યોજાશે. ટેક્સ માફી થાય કે ન થાય, ભારતમાં જ રમાશે વર્લ્ડ કપ. તો આજની એજીએમમાં લેવાયેલ મહત્વપૂર્ણ નિર્ણય. ઓક્ટોબરમાં આયોજિત T20 વર્લ્ડ કપ ભારતમાં જ યોજાશે. રણજી ટ્રોફી રમાય કે ન રમાય તેના ખેલાડીઓને વળતર ચૂકવવામાં આવશે. મહત્વપૂર્ણ જે નિર્ણય લેવાયો છે આ બેઠકની અંદર, જેમાં ટેક્સ માફી થાય. રાજીવ શુક્લાને બીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે. ટેક્સ માફી થાય કે ન થાય, ભારતમાં જ રમાશે વર્લ્ડ કપ. 5 લાખને બદલે ખેલાડીઓના મેડિકલ ઇન્સ્યોરન્સ 10 લાખ કરવામાં આવ્યો છે. વર્ષ 2022 થી આઈપીએલમાં 8ના બદલે 10 ટીમોનો સમાવેશ કરાયો. આજે યોજાયેલ એજીએમમાં વધુ 2 ટીમને અપાઈ મંજૂરી. બીસીસીઆઈની 89મી એજીએમમાં લેવાયો છે નિર્ણય. વર્ષ 2028માં ક્રિકેટનો ઓલિમ્પિકમાં સમાવેશ કરવા અંગે થઈ ચર્ચા. આઈસીસી પાસેથી કેટલીક સ્પષ્ટતા બાદ, આઈસીસી સાથે ચર્ચા કર્યા બાદ બીસીસીઆઈ ક્રિકેટના સમાવેશ અંગે આપશે સમર્થન. અતુલ જોડાયા છે, વધુ વિગત અતુલ પાસેથી મેળવીશું. અતુલ, 89મી એજીએમ, કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા, શું છે વધુ અપડેટ? બિલકુલ ખ્યાતિ, વાત કરવામાં આવે તો 89 એજીએમ અમદાવાદ ખાતે યોજાઈ, જેમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કોંગ્રેસના નેતા અને આઈપીએલના પૂર્વ ચેરમેન રાજીવ શુક્લાની વરણી કરાઈ છે. આ સાથે જ સૌરવ ગાંગુલીની અનુપસ્થિતિમાં જય શાહને સૌરવ ગાંગુલીનો જે ચાર્જ છે તે પણ સોંપવામાં આવે તેવા પ્રકારની વાત સામે આવી છે. અને વૈશ્વિક સ્તરે જ્યારે પણ બીસીસીઆઈને કોઈ લીડ કરશે ત્યારે જય શાહ તેનું નેતૃત્વ કરશે, આ પ્રકારની જે ચર્ચા છે તે અત્યાર સુધીમાં બહાર આવી છે. તેનાથી પણ મોટી વાત કરવામાં આવે તો અત્યાર સુધી આઈપીએલની અંદર 8 ટીમોનો સમાવેશ થતો હતો, જેના બદલે હવેથી 10 ટીમોનો
સમાવેશ કરવાની જે વાત હતી તેના ઉપર મહોર લગાવવામાં આવી છે, પરંતુ આ 10 ટીમો વર્ષ 2022થી રમતી જોવા પડશે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો, તાજ હોટેલ ખાતે 89મી એજીએમ જે હતી તે મળી હતી, તેની અંદર આ પ્રકારની તમામ ચર્ચાઓ થઈ છે. આ સાથે જ ઓક્ટોબર મહિનામાં જે T20 વર્લ્ડ કપના આયોજનની વાત હતી તેમાં ICCએ BCCIને કહ્યું હતું કે જો ટેક્સ માફી BCCI તરફથી આપવામાં આવશે તમામ મેચોને, તો જ T20 વર્લ્ડ કપનું આયોજન ભારતમાં થઈ શકશે, જેના માટે ICCએ BCCIને ડિસેમ્બર 31મી તારીખ સુધીનો સમય આપ્યો હતો. જે મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ અને BCCIએ પોતાનું જે સ્ટેન્ડ છે તે સ્પષ્ટ કર્યું છે કે ટેક્સ માફી થાય કે ન થાય, પરંતુ ભારતની અંદર T20 વર્લ્ડ કપનું આયોજન જે છે તે ચોક્કસપણે થશે. આ સાથે જ એમ્પાયર, સ્કોરર અને મેચ રેફરી જેમની નિવૃત્તિ 55 વર્ષે થતી હોય છે, પરંતુ તેમની નિવૃત્તિનો જે સમયગાળો છે તેને 60 વર્ષ સુધી કરી દેવામાં આવ્યો છે. આ સિવાય BCCIના જે ચીફ છે સૌરવ ગાંગુલી, તેમની કેટલીક એડવર્ટાઇઝમેન્ટને લઈને પણ કેટલાક મત મતાંતર જોવા મળતા હતા, કારણ કે BCCIએ જે પણ એડવર્ટાઇઝમેન્ટ સાથે એન્ડોર્સમેન્ટ કર્યા છે તેની વિરુદ્ધની કંપનીઓ સાથે સૌરવ ગાંગુલી સંકળાયેલા હતા, ત્યારે તે મામલે પણ ચર્ચા કરવામાં આવી છે, પરંતુ તેને લઈને કોઈ પણ પ્રકારનો નેગેટિવ રિપોર્ટ બેઠકની અંદર સામે નથી આવ્યો. એટલે કહી શકાય કે સૌરવ ગાંગુલી હાલ પૂરતા જે ચીફ છે તે બન્યા રહેશે, તેમને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા આપવાની રહેશે નહીં. પરંતુ હાલમાં જે સૌથી મહત્વની વાતો બહાર આવી છે તેમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રાજીવ શુક્લાનું સર્વસંમતિએ જે નામ છે તેના ઉપર મહોર લગાવવામાં આવી છે. IPLની અંદર 8ના બદલે 10 ટીમ વર્ષ 2022થી રમતી નજરે પડશે. ઓલિમ્પિકની અંદર પણ ભારતની ટીમનો સમાવેશ કરી શકાશે કે નહીં તેને લઈને પણ ચર્ચા થઈ છે, જેમાં સૌથી મહત્વની વાત એ છે કે ભારતે અત્યારે સંમતિ જરૂરથી BCCI તરફથી બતાવવામાં આવી છે, પરંતુ કેટલાક પ્રશ્નો છે જેની ચર્ચા ICC સાથે કર્યા બાદ આખરી મહોર તેના ઉપર લગાવવામાં આવશે. બિલકુલ અતુલ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો આજે 89મી એજીએમ ની અંદર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. BCCIની 89મી એજીએમ સ્ટેડિયમ ખાતે મળી હતી, જેમાં ખાસ કરી વર્ષ 2028માં ક્રિકેટનો ઓલિમ્પિક સમાવેશ કરવા અને 2022માં IPLમાં વધુ બે ટીમ ઉમેરવાનો નિર્ણય લેવાયો છે. જી 24 કલાક પર રાજકોટ એઇમ્સ મુદ્દે મોટા સમાચાર. રાજકોટ એઇમ્સના વધુ 5 પ્લાનને મળી લીલી ઝંડી. રાજકોટ રૂડાએ 5 પ્લાનની મંજૂરી આપી દીધી છે. શેલ્ટર હાઉસ, સ્ટાફ ક્વાર્ટર્સ, નર્સિંગ માટે પ્લાન મંજૂર કરાયા. કોમ્પ્લેક્સ સહિતના તમામ પ્લાન થયા મંજૂર. રાજકોટ એઇમ્સના 19માંથી 9 પ્લાન પાસ કરવામાં આવ્યા. 5 પ્લાનોને મળી જ લીલી ઝંડી. રાજકોટ રૂડાએ 5 પ્લાનને આપી મંજૂરી. શેલ્ટર હાઉસ, સ્ટાફ ક્વાર્ટર્સ, નર્સિંગ માટે પણ પ્લાન મંજૂર કરી દેવામાં આવ્યો છે. રાજકોટ એઇમ્સને લઈને મોટા સમાચાર. કોમ્પ્લેક્સ સહિતના તમામ પ્લાન મંજૂર થયા. 19માંથી 9 પ્લાન પાસ થયા. તો વેક્સિનેશન મુદ્દે ગુજરાતનું આરોગ્ય વિભાગ સજ્જ થયું છે. એક જ દિવસમાં 15 લાખ લોકોને વેક્સિન આપી શકાશે. વેક્સિન આપનાર વેક્સિનેટર અપાઈ તાલીમ. 15,000 જેટલા વેક્સિનેટરને તાલીમ આપવામાં આવી. વેક્સિન આપવા માટેના સ્પોટ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. વેક્સિન સેન્ટર પર વિશેષ વ્યવસ્થાઓ પણ તૈયાર કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં લોકો સુધી પહોંચશે વેક્સિન, તેને લઈને તંત્ર બિલકુલ તૈયાર. 15,000 જેટલા વેક્સિનેટરને તાલીમ આપવામાં આવી રહી છે. ડોર ટુ ડોર સર્વે અને ત્યારબાદ તાલીમ. વેક્સિન આપવા માટેના સ્પોટ પણ નક્કી કરી દેવાયા છે. વેક્સિન સેન્ટર પર વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે. વેક્સિનેશન મુદ્દે ગુજરાતનું આરોગ્ય વિભાગ બિલકુલ સજ્જ. એક જ દિવસમાં 15 લાખ લોકોને વેક્સિન આપી શકાય તે પ્રકારેનું આયોજન. વેક્સિન આપનાર વેક્સિનેટરને તાલીમ આપવાની શરૂઆત થઈ ચૂકી છે. એક બાજુ ડોર ટુ ડોર સર્વે ચાલી રહ્યો છે, તે પણ લગભગ હવે પૂર્ણ થવાનો છે. 15,000 જેટલા વેક્સિનેટરને તાલીમ આપવામાં આવી છે. આણંદમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓએ કલેક્ટરને આવેદન આપ્યું છે. ભરતી પ્રક્રિયામાં પ્રાધાન્ય આપવા માટે માંગ કરવામાં આવી. આણંદમાં ફાયર વિભાગમાં ફક્ત 2 જ કાયમી કર્મચારીઓ, 26 કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ફરજ નિભાવી રહ્યા છે. કર્મચારીઓએ વોલેન્ટરી રિક્રુટમેન્ટ કરવા માટેની માંગ ઉઠાવી છે. આણંદની અંદર કેટલાક ભરતી પ્રક્રિયાને લઈને પ્રાધાન્ય આપવા માટે કરાઈ માંગ. તમામે તમામ 26 જેટલો સ્ટાફ કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યો છે. લાકણીના ભાકડિયાલ ગામમાં આગની ઘટના બની છે. ખેતરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગમાં ઘાસચારો બળીને ખાક થઈ ગયો. નજીક ઉભેલી ગાય આગમાં બળીને ખાક થઈ. ભારે જહેમત બાદ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ખેતરમાં આગ લાગી હતી. આગની આ ઘટના જેમાં એક ગાય બળીને ખાક થઈ ગઈ. લાકણીના ભાકડિયાલ ગામની આ ઘટના છે જ્યાં આગ લાગી હતી ખેતરમાં. ટકલાની
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, પરંતુ આગને તુરંત જ બુઝાવી લેવામાં આવી છે. હાલ આગ કાબૂમાં આવી ગઈ છે. દક્ષિણ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય બન્યું છે. માછીમારોને દક્ષિણ અરબી સમુદ્ર તરફ ન જવા હવામાન વિભાગે સૂચના આપી છે. રાજ્યમાં બે દિવસ તાપમાન યથાવત રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 26 ડિસેમ્બરે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં 28-29 ડિસેમ્બરની શીતલહેર જોવા મળી શકે તેમ છે. માછીમારોને દક્ષિણ અરબી સમુદ્ર તરફ ન જવા સૂચના આપી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે રાજ્યમાં બે દિવસ તાપમાન યથાવત રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 26 તારીખે વાદળછાયું વાતાવરણ રહેશે. પાંચ દિન મેં બારિશ કા કોઈ સંભાવના નહીં હૈ. ફિશરમેન વાર્નિંગ અગલે પાંચ દિન મેં હમારા નોર્થ ઓર સાઉથ ગુજરાત કોસ્ટ મેં નહીં હૈ. ઓનલી સાઉથ ઈસ્ટ અરેબિયન સી મેં એન્ડ અડજેનિંગ એરિયાઝ મેં ડે વન એન્ડ ડે ટુ કે લિયે દેટ ઇઝ ટુડે એન્ડ ટુમોરો ફિશરમેન વાર્નિંગ હૈ બિકોઝ વહ એક લો પ્રેશર એરિયા પર હૈ. एंड इसमें हम एक्सपेक्ट करेंगे कि साउथ ईस्ट अरेबियन सी एंड अडजेनिंग एरिया में विंड जो रहेगा 40-50 किलोमीटर पर आवर, गास्टिंग टू 60 किलोमीटर पर आवर. तो हमारे जो मछुआरे हैं वो साउथ ईस्ट अरेबियन सी में डे वन एंड डे टू में ना जाएंगे. રાજકોટમાં 31 ડિસેમ્બરની ઉજવણીની પરવાનગી નહીં મળે. રાજકોટમાં 31 ડિસેમ્બરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. પોલીસ રાત્રિ દરમિયાન પણ સતત પેટ્રોલિંગ કરશે. પાર્ટી પ્લોટમાં કે ફાર્મ હાઉસમાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે. બિનજરૂરી લોકોને એકઠા ન થવા અપીલ કરવામાં આવી છે. જાહેરનામાનો ભંગ થશે તો કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. જે ક્રિસમસનો તહેવાર છે એમાં પણ રાજ્ય સરકારની જે અને કેન્દ્ર સરકારની જે અનલોકની ગાઈડલાઇન્સ છે એનો સંપૂર્ણપણે અમલ થાય એને માટે આજે તમામ પોલીસ સ્ટેશનમાં આ લોકો સાથે મિટિંગ પણ ભરાવવામાં આવશે. અને સૂચના બિલકુલ સ્પષ્ટ છે કે જે પણ અંદર બંધ વિસ્તારમાં જેટલી કેપેસિટી હોય છે એના કરતાં 50% કરતાં વધારે કોઈ પણ સંજોગમાં ભેગા નહીં થઈ શકે. અને બીજો વધુમાં વધુ 200ની મર્યાદા છે કોઈ પણ જગ્યાએ, ચાહે વો હોલની કેપેસિટી 500ની હશે ચાહે 1000ની હશે, લેકિન 200 કરતાં વધારે તો એ અનલોકની જે કન્ડિશન છે એના સંપૂર્ણપણે પાલન થશે. અને હું માનું છું કે બધા સમજે છે. અને તેમ છતાં આજે અમે શાંતિ સમિતિની મિટિંગ પણ બોલાવશું. એ બધા આગવાનો સાથે મિટિંગ પણ પ્લાન છે અને આજે બધાની મિટિંગ થઈ જશે. એને માટે કોઈ છૂટછાટ મળશે નહીં. બધાને મારે ખાસ અનુરોધ છે, રાજકોટ શહેરવાસીઓને સંપૂર્ણ રીતે, ચાહે અગાઉ દિવાળીનો તહેવાર હશે, ચાહે અગાઉ ઈદનો મહોરમનો તહેવાર હશે, ચાહે આપણે ગરબાનો તહેવાર હશે, બધી જગ્યાએ બધાએ આપણે તહેવારને પોતપોતાના ઘરે એકલાય આપણી રીતે બનાવે છે. એવા જ આપતા સમયમાં કોવિડની મહામારી ધ્યાનમાં રાખીને આપણી રીતે એકલા જ કરશે. બિલકુલ સ્પષ્ટ ક્લેરિટી છે આમાં. કોઈ પણ કર્ફ્યુ વખત બહાર ફરી શકતા નથી. અને દરેક વિસ્તારમાં પોતપોતાના વિસ્તારમાં પણ ભૂલે ચૂકે પણ સંક્રમણના જે આ ફેલિયર થાય તો એમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમાચાર તરફ આગળ વધી વાત કરીએ તો દિલ્હીમાં નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ આવ્યું છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કોંગ્રેસે નવા કૃષિ કાયદાના વિરોધ કર્યો, જેમાં સૂત્રોચ્ચાર સાથે નવા કૃષિ કાયદાની હોળી કરી વિરોધ વ્યક્ત કર્યો. અમદાવાદ, પાટણ, તાપી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં કોંગ્રેસ વિરોધ નોંધાવી રહ્યો છે, જેમાં કોંગ્રેસે નવા કૃષિ કાયદા રદ કરવાની માંગ કરી. જો કે અનેક સ્થળો પર વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદ, તાપી, પાટણ, સાબરકાંઠા તમામ જગ્યા પર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો વિરોધ. ખેડૂતોને ભટકાવી રહ્યા છે અથવા ખેડૂતોને કાયદા વિરુદ્ધ કહી અને ખેડૂતોની સાથે કાયદાની અનેક સ્થળો પર વિરોધ કરતા તેઓએ કોંગ્રેસ વિરોધ નોંધાવ્યો, જેમાં કોંગ્રેસે નવા કૃષિ કાયદો રદ કરવાની સતત માંગ કરી છે. અલગ અલગ દ્રશ્યો તમામ જગ્યા પર કરવામાં આવ્યા. કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી. વડોદરા પોલીસે સવિતા હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોરનું કર્યું આયોજન. હાલોલની કિશોરીના ડોનેટ કરેલા ઓર્ગન ટ્રાન્સફર કરવા માટે ગ્રીન કોરિડોર બનાવ્યો છે. ઝેરી દવા પી ગયેલી દીકરીના ઓર્ગન ડોનેટ કરવાનો પરિવારે નિર્ણય લીધો. દીકરીના હાર્ટ, દિલ્હી, લંગ્સ, મુંબઈ અને કિડની, આંખો
અમદાવાદ મોકલવામાં આવ્યા. હરની એરપોર્ટથી બે ચાર્ટર પ્લેન સાથે મોકલાયા છે ઓર્ગન્સ. દિલ્હીની એઇમ્સ, બોમ્બેની ફોર્ટીઝ અને અમદાવાદની આઈકેડી હોસ્પિટલમાં સર્જરી કરી શકશે. ધોરણ 12માં અભ્યાસ કરતી કિશોરી પરીક્ષાને લઈને ચિંતિત હતી. માતા પિતાએ અન્ય પરિવારના સંતાનોને નવજીવન મળે તે માટે દીકરીના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. નંદાની પેશન્ટનું ઓફિશિયલી ડિક્લેર કરવામાં આવ્યું કે બ્રેન ડેડ થઈ ગયું છે. પછી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આજે ત્રણે ત્રણ હોસ્પિટલના ડૉક્ટર્સની ટીમ અહીંયા અવેલેબલ છે અને એ ઓપરેશનની પ્રોટોકોલ્સ અત્યારે ફોલો થઈ રહ્યો છે. વિધિન શોર્ટ ટાઈમ્સ એ પ્રોટોકોલ પૂરો થશે એટલે એમના ઓર્ગન સેફલી અમે ટ્રાન્સપોર્ટ કરી એમની જગ્યાએ પહોંચાડીશું અને પેશન્ટ જે પેશન્ટને જરૂરિયાત છે એ લોકોને આ ઓર્ગન્સ આપવામાં આવશે. મેં ક્યારે એવું નહોતું વિચાર્યું કે હું મારી બેબી માટે આવું કરીશ કે આવા ક્ષણ અમારી પાસે આવશે. મેં મારા પોતાના માટે એવું વિચાર્યું હતું કે ક્યારેક હું આ રીતનું આવું કરીશ. પણ જ્યારે ડૉક્ટરે મને એવું કીધું કે તમારી બેબીના જે ઓર્ગન્સ પાર્ટ છે એ થોડા બરાબર છે અને બ્રેન ડેડ છે, ત્યારે પછી મેં એવું ડિસિઝન લીધું કે મારી બાળક તો મારી પાસે નથી રહી, પણ આજે મારા ઘરે તો અંધારું થઈ ગયું છે, બીજાના ઘરે અજવાળું થાય. અને કોરોના કાળને લીધે જે લોકો અત્યારે જરૂરિયાતમંદવાળા રાહ જોઈને બેસી રહ્યા છે, મારા જેવા મા બાપ જે રોઈ રહ્યા છે, એ લોકોના ઘરે એમનું બાળક હસતું રમતું થાય અને મને એવું થાય કે મારી બાળકી ત્યાં જીવિત છે અને કોઈની જિંદગી આગળ વધે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં 50-60 રૂપિયાનો વધારો સિંગતેલની માંગમાં થયો છે. ટેકાના ભાવે ખરીદી અને કપાસના ઓછા ઉત્પાદનથી ભાવ વધારો થયો છે, જેમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 2,350 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જ્યારે આ વર્ષે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1,800 રૂપિયાની આસપાસ રહ્યો. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય વર્ગના લોકોની હાલાકી પડી રહી છે, સાથે જ ગૃહિણીઓના બજેટ પણ ખોરવાયા છે. કપાસિયામાં છેલ્લા એક સપ્તાહમાં 50-60 રૂપિયાનો ભાવ વધારો આવેલો છે અને ભાવ વધારાના કારણમાં તો એવું છે કે જે કાચા માલો છે તો કાચા માલમાં કપાસિયા તેલમાં મળતર નથી અને બારમાસી ખરીદી છે તો એ ડિમાન્ડને હોવાને હિસાબે એ ઉપરાંત જે આયાતી તેલો છે તો આયાતી તેલોમાં પણ બી સતત ભાવ વધારો થઈ રહ્યો છે. તો સ્વાભાવિક છે કે આયાતી તેલો મોંઘા હોય તો દેશી તેલો પણ બી એની અસર આવે છે. આયાતી તેલોમાં તો પામોલિન છે, સનફ્લાવર છે, સોયાબીન છે. તો એક સપ્તાહમાં પામોલિનમાં 50-60 રૂપિયાનો ભાવ વધારો થયો છે. તો સૂરજમુખી છે તો એમાં 60-70 રૂપિયાનો ભાવ વધારો આવેલો છે. સિંગતેલમાં તો જે બારમાસી ખરીદી છે તો એ હવે ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે અને જે ચીક્કીવાળા છે તો એની પણ બી સિંગદાણામાં ખરીદી છે તો હજી પણ બી આવતા દિવસોમાં ભાવ વધારો ચોક્કસપણે આવી શકે એવું લાગે. રાજકોટમાં અમરપાલી અંડરબ્રિજનું 90% કામ પૂર્ણ થયું છે. 26 જાન્યુઆરીના રોજ જનતા માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી શક્યતા છે. 29 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે અંડરબ્રિજ. બ્રિજ બનવાથી ટ્રાફિક સમસ્યાથી મળશે રાહત. આ સાથે કેકેવી ચોક, નાના મવા ચોક, જડ્ડિસ હોટેલ ચોક અને રામદેવપીર ચોક ખાતે બનશે નવા બ્રિજ. કુલ 716.63 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે વધુ 4 બ્રિજ. કેકેવી ચોક ખાતે 5 માળ ઊંચો અને 1,152 રનિંગ મીટર લાંબો ઓવરબ્રિજ 97.84 કરોડના ખર્ચે તૈયાર થવાનો છે. રાજકોટ શહેરની વચ્ચેથી એક ટ્રેનની લાઈન નીકળે છે જેના લીધે એના ઉપર ઘણા બધા ફાટકો છે. આ ફાટક મુક્ત રાજકોટ બને એના માટે સરકાર દ્વારા અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘણા બધા કામો કરવામાં આવી રહ્યા છે. આવી જ રીતે 2 અંડરબ્રિજ અત્યારે વિકાસ પામી રહ્યા છે, જેમાં આમ્રપાલી અંડરબ્રિજ જ્યાં અત્યારે કંઈ પણ બ્રિજ નહોતું, આવી રીતે આ ફાટકને એલિમિનેટ કરવા માટે આમ્રપાલી ફાટક અત્યારે આનું કામ પૂર્ણતાની હારે છે. આ કામ રેકોર્ડ કામ સમયમાં પૂર્ણ કરી દેવામાં આવી રહ્યું છે. ગયા જ વર્ષે જ આનો આ વર્ષે જ આનો ખાતમુહૂર્ત પણ થયું હતું અને પછી ગયા વર્ષે આનું ખાતમુહૂર્ત થયું હતું અને આ વખતે એને ખુલ્લું મૂકવામાં આવશે. લક્ષ્મીનગર અંડરપાસ અગાઉ હતું પરંતુ આની હાઈટ બહુ વધારે નહોતી, જેના લીધે આમાંથી ઊંચા વાહનો નીકળી શકતા નહોતા. હવે આપણે જોઈ રહ્યા છીએ કે 150 ફીટ રિંગ રોડ અને રેસકોર્સ વચ્ચેનો આ જે ભાગ
અને જોડતો એક આ લક્ષ્મીનગરનો અંડરબ્રિજ છે. આ અંડરબ્રિજની કામગીરી પણ બહુ સ્પીડથી ચાલી રહી છે. આજે અત્યારે કામગીરી ચાલી રહી છે, એક પેરેલલ અંડરપાસ થશે, જે હયાત અંડરપાસ છે એ પણ રહેશે, અને એની સાઈડમાં એક બીજું આપણે આ બનાવવામાં આવી રહ્યું છે. આ કામ પણ બહુ તેજીથી ચાલી રહ્યું છે અને લગભગ જૂન સુધીમાં, જૂનથી જુલાઈમાં એ પણ પૂરું થઈ જશે. જૂનાગઢના માણાવદરમાં રિવરફ્રન્ટ યોજનાનું ખાતમુહૂર્ત. ખારો નદી પર કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ કર્યું ખાતમુહૂર્ત. 20 કરોડના ખર્ચે 1.5 વર્ષમાં તૈયાર થશે રિવરફ્રન્ટ. માણાવદર, બાંટવા સહિતના વિસ્તારના લોકોને થશે ફાયદો. આગામી દિવસોમાં બાંટવામાં તળાવનું બ્યુટિફિકેશન પણ કરવામાં આવશે. જૂનાગઢ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાતમુહૂર્ત હવે કરવામાં આવતા માણાવદર, બાંટવા સહિતના વિસ્તારના લોકોને તેનો ફાયદો મળશે. આગામી દિવસોમાં બાંટવામાં તળાવનું પણ નોટિફિકેશન કરવામાં આવશે. વડોદરાના સરસવણી ગામે નર્મદા નિગમની બેદરકારી સામે આવી છે. માઇનોર કેનાલ તૂટેલી હાલતમાં હોવા છતાં પાણી છોડાયું. પાણી છોડાતા ખેતરોમાં પાકને નુકસાન, લાખો રૂપિયાના તુવેરના પાકને નુકસાન પહોંચ્યું છે. એક્સપ્રેસ હાઈવેની કામગીરી દરમિયાન કેનાલને પૂરી દેવામાં આવી હતી. સરસવણી માઇનોર કેનાલ વારંવાર એનું ભંગાણ થાય છે, રજૂઆત કરવા છતાંય રિપેર નથી કરતા, અને અમારે પાકને બહુ ખૂબ જ નુકસાન થાય છે. અને આ એક્સપ્રેસ વે ચાલે છે એની કામગીરી દરમિયાન જે કેનલો જે બ્રેકડાઉન થયેલું છે એ રિપેર નથી કરતા, અને વારંવાર રજૂઆત કરવા છતાં એમના અધિકારીઓ પૂરતો જવાબ નથી આપતા, અને અમારે આ જે પાકનું નુકસાન થયું છે એનું ભરપાઈ કોણ કરશે એ જ મુશ્કેલ છે. બેરે બેરે અમે એમને અને એનું કમ્પ્લીટ નિરીક્ષણ થાય, કોઈ બી અધિકારી આવીને અમારું આ પાકનું નુકસાનનું વળતર ચૂકવે એ જ અમારી ખાસ માગણી છે. અને વારંવાર રજૂઆત કરવા છતાં બી જો આ રિપેર ના થયું હોય તો બી પાણી અંદર કેનલ માઇનોરમાં છોડી દે છે. દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની મિલોની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ઉલપાડ કાંઠા સુગર મિલની ચૂંટણી યોજાઈ, જેમાં કાંઠા સુગર મિલની 17માંથી 10 ઝોન બિનહરીફ જાહેર થયા છે, જ્યારે 7 ઝોનની બેઠક માટે વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઈ. 7 ઝોનમાં 19 ઉમેદવારો મેદાને છે. મહત્વનું છે કે વર્તમાન પ્રમુખ કિરીટ પટેલ, નઝીર ગુમાલ, મુસ્તફા, મણીલાલ પટેલ, દિલીપ પટેલ, ધર્મેશ પટેલ, ગિરીશ પટેલ, ભૂપેન્દ્ર સોલંકી, ભાવના પટેલ, વર્તમાન ડિરેક્ટર કાંતિલાલ પટેલ પટેલ અને સન્મુખ પટેલ બિનહરીફ થયા છે. કાંઠા વિભાગ સહકારી મંડળની ચૂંટણીમાં 17 ઝોનમાંથી 10 ઝોન બિનહરીફ થયા છે. 7 ઝોન પર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ થઈ ગયું છે, અને મેં બી મારો મત સહકારી મંડળીના પતિ તરીકે, ચૂંટવાના પતિ તરીકે મેં મારા મતનું મતદાન કરી આજે મેં એનું ભાગ્ય મેળવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સુગર મિલોની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે આજે ઓલપાડ કાંઠા વિસ્તારમાં આવેલી ઓલપાડ કાંઠા સુગરની ચૂંટણી યોજાઈ રહી છે. 17 ઝોન પૈકીની 10 ઝોનમાં બિનહરીફ થઈ ગઈ છે, અને ખાસ કરીને કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અંદર જે રીતે આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને હાલ જે 7 ઝોનની જે ચૂંટણી છે તે યોજાઈ રહી છે. સવારથી મતદાન શરૂ થયું છે, અને મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, અને ખાસ કરીને શાંતિપૂર્ણ માહોલમાં હાલ તો મતદાન ચાલી રહ્યું છે. અને આપ જોઈ રહ્યા છો કે ઓલપાડ જે કાંઠા સુગર છે, મહત્વની સુગર છે, કાંઠા વિસ્તારના ખેડૂતો માટે કાંઠા સુગર છે તે આશીર્વાદરૂપ છે. અને જ્યારે એની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આપ જોઈ રહ્યા છો સવારથી શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન શરૂ થઈ ગયું છે, અને ખાસ કરીને હાલ તો જે 7 ઝોન છે તેમાં મતદાન થઈ રહ્યું છે. અને હાલ જે રીતે ખાસ કરીને જે રીતે મતદાન થઈ રહ્યું છે તે મતદારો છે તે પોતાનો મત આપવા આવી રહ્યા છે, અને હાલ જે રીતે શાંતિપૂર્ણ માહોલમાં હાલ તો મતદાન થઈ રહ્યું છે, અને ખાસ તો કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે. કિરણસિંહ ગોહિલ, જી મીડિયા.